અંદર પાંચ ભાગનો અભ્યાસ કરેલો. પાંચે પાંચ ભાગની અંદર સાબિતી છે અને અન્ય દાખલા. એવી જ રીતે આ વખતે ગણિતની અંદર પ્રકરણ 15 સંભાવના એનો પહેલો ભાગ આપણે જોઈએ છે. એની અંદર આપણે વિચારીએ તો આપણે રોજબરોજ બનતી જે ઘટનાઓ છે, દાખલા તરીકે અત્યારે આપણે ચોમાસાની સિઝન છે, ચોમાસાની સિઝનની અંદર આપણે ક્યારેક છાપાઓની અંદર, સમાચાર પત્રોની અંદર કે મોબાઈલ દ્વારા જુદી જુદી માહિતીને આપણે એકત્ર કરીએ છીએ, ત્યારે ક્યારેક ક્યારેક એવું બોલે કે આજે વરસાદ આવશે. હવે આજે આ જે વાક્યો છે એ વાક્યનો ઉપયોગ આપણે દરરોજે દરરોજ કરતા હોઈએ ત્યારે કેટલાક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે આજે વરસાદ આવવાની સંભાવના છે, એટલે કે આપણને શક્યતા દર્શાવે છે. હવે ખરેખર આવશે કે નહીં આપણે ચોક્કસપણે નક્કી કરી શકતા નથી, પણ આપણે સંભાવના છે, આવી પણ શકે ન આવી પણ શકે. ગઈકાલે પણ જાહેરાત હતી કે વરસાદ આપણા જિલ્લાની અંદર આવવાની સંભાવના છે, અતિ ભારે વરસાદ આવે, પણ હવે સંભાવના 100% સાચી ન પડે તો આપણે ત્યાં આપણે બોલી શકીએ છીએ કે આજે વરસાદ આવવાની સંભાવના છે. બીજું, મહેશ પરીક્ષામાં પાસ થશે તેની શંકા છે. હવે તમે જો ઘણી વખત વિદ્યાર્થીઓની સાપેક્ષમાં પણ આપણે વાક્ય બોલીએ છીએ તો વિદ્યાર્થીઓની સાપેક્ષમાં મહેશ પરીક્ષામાં પાસ થશે કે નહીં તેની મને સંભાવના છે. એનો અર્થ કે વિદ્યાર્થીની જે વર્તણૂક છે, વિદ્યાર્થીનું વર્તન છે, વિદ્યાર્થીને અભ્યાસ પ્રત્યેનો રુચિ છે, એના દ્વારા આપણને ખબર પડે. ત્રીજું, કવિતા વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવશે તેની પ્રબળ સંભાવના છે. પ્રબળ શબ્દ એને વાત કરે છે, એટલે કે એની મહેનતને જોઈ અને આપણે કાર્ય કરીએ છીએ અથવા તો આપણે રજૂઆત કરીએ છીએ. ચોથું વાક્ય જેવો તો ડીઝલના ભાવ ઘટશે તેવી શક્યતા છે. હવે આમ તો અત્યારે તમે અભ્યાસ કરીએ તો અત્યારે વધી ગયા. હવે આપણે કોરોના પછી જે ભાવમાં સતત વધારો થયો છે, હવે આપણને જો શક્યતા નથી ઘટવાની, પણ આપણે એવું તો બોલી શકીએ કે ડીઝલના ભાવ ઘટશે તેવી શક્યતા છે. હવે આ ખરેખર વાક્ય ખોટું છે, પણ આપણે એની સંભાવના વ્યક્ત કરી શકીએ. આજની મેચમાં ભારત જીતશે તેવી શક્યતા 50-50% જેવી છે. એનો અર્થ કે જ્યારે કોઈ ક્રિકેટર રમતો હોય, બોલિંગ નાખતા હોય, ત્યારે એને દડા ફટકારવાની કે એની અંદરથી રન કરવાની શક્યતાઓ ઉપરથી આપણને ખ્યાલ આવે કે રમત ધીમી છે, ફાસ્ટ છે, ઓવરડિસ બનતા રન છે, એની ચોક્કસ શક્યતા હોય. તો ઉપરોક્ત વાક્યના શબ્દોમાં સંભાવના, શંકા, શક્યતા વગેરે અચોક્કસતાના પરિણામ દર્શાવે છે. અચોક્કસતા એટલે નિર્ણય કરી પૂરેપૂરો સાચો જ પડે એવી શક્યતા નહીં હોય છે. બીજું, રમત ગમતના સિદ્ધાંતોમાંથી શરૂ થયેલી સંભાવના. રમત ગમત આપણે રમતા હોય તો ક્યારેક આપણે જુદી જુદી મેચ રમતા હોય, કબડ્ડી રમતા હોય કે વોલીબોલ રમતા હોય, તો કોઈ પણ ટીમ જીતશે કે નહીં જીતે એની ચોક્કસતા નક્કી કરી શકાતી નથી, પણ આપણે રજૂઆત કરી શકાય. રમત ગમતના સિદ્ધાંતોમાંથી શરૂ થયેલું સંભાવના તંત્ર, ભૌતિક વિજ્ઞાન, વિજ્ઞાન એટલે આર્ટ્સ, જીવ વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, હવામાનની આગાહી કરનાર ખાતા દ્વારા વગેરેમાં વિસ્તરેલું છે. એટલે કે લગભગ આપણે જે અભ્યાસ કરીએ છીએ તમામ ખાતાની અંદર સંભાવનાઓથી ભરેલું છે. સંભાવનાનો ઉપયોગ દરેક શાખાની અંદર ઉપયોગી છે. પ્રવૃત્તિની અંદર જો આપણે સામાન્ય રીતે કરીએ તો સિક્કાને ઉછાળ, પછી પત્તાની રમત, કોઈ વ્યક્તિ એકો બાદમાં ડી આવે એવી શક્યતા હોય ન પણ ત્યારે આપણે આવે તો જો સિક્કાને ઉછાળતા મળતી છાપ અને કાંટો, છાપને હેડ કહેવાય એટલે એનો સંકેત ક્યાં જ વપરાય, કાંટો ને તે બોલાય એટલે ટી વડે દર્શાવે. પછી પાછાની ઉછાળવાની ક્રિયા, પાસા પર મળતા પરિણામ 1, 2, 3, 4 કે 5 કે 6 હોય, કારણ કે 6 સપાટી, દરેક સપાટી પર એક એક અંક લખેલો આવે છે. હવે બનતી સંભાવના બનતી ક્રિયાને ઘટના શબ્દથી ઓળખી છે. ઘટના શબ્દ આપણે બોલવાનો થાય. હવે ઘટના છે એ ઘટનાને આપણે પ્રાયોગિક ઘટના આનુષંગિક સંભાવના કહીએ છીએ. ધારો કે કુલ પ્રયત્નો છે, આપણે સિક્કાને ઉછાળીએ છીએ,
ટીકાને ઉછાળીને કુલ ઉછાળીને જે સંખ્યા છે એને આપણે પ્રયત્ન પણ બોલે છે. એટલે એને પીઈ, પી એટલે પ્રોબેબિલિટી, ઈ એટલે ઘટનાનું નામ છે. તો ઘટના ઉદભવે તે માટેના પ્રયત્ન અને પ્રયત્નોની કુલ સંખ્યા. એટલે કુલ સંખ્યા એટલે આપણે તે વિચારી શકાય કે કુલ સંખ્યાને આપણે એન વડે દર્શાવે. બનતી ઘટનાને આપણે અન્ય શબ્દ કોઈ પણ ઘટનાની એકલી જગ્યા વાય ગેર કોઈ પણ સંકેત વાપરી શકાય. પણ પી વાપરે હોય એટલે સંકેત બીજો વાપરો આવશ્યક બની જાય. જો આપણે ઉદાહરણ પછી જોઈએ, ઉદાહરણ નંબર એક આપણે અહીંયા ઉદાહરણ એક શીખવા માટે છે. એક સિક્કાને સંભાવનાની ગણતરી કરો. અહીંયા આપણે પહેલા તો એ આખરે કંપનીથી વાંચીએ. એક સિક્કાની 1000 વખત ઉછાળવામાં આવે છે, છાપ 455 વખત મળે છે, કાંટો મને 545 વખત મળે. તો દરેક ઘટનાની સંભાવના શોધો. હવે આપણે અહીંયા જોઈએ કે 1000 વખત છે એને કુલ પ્રયત્ન મળે છે. કુલ પ્રયત્નો 1000 વખત એટલે એન બરાબર 1000, છાપ એચ બરાબર 455 અને ટી 545. હવે આપણું સૂત્ર ઘટના ઘટના પીઈ સિક્કાને ઉછાળતા છાપ મળે નીચે કુલ પ્રયત્નો. સિક્કાને ઉછાળતા છાપ આપણને કેટલી વખત મળે છે? 455. છેદમાં કુલ પ્રયત્ન 1000 બરાબર પોઈન્ટમાં પ્રકાપન એટલે 4.0455. હવે બીજી આપણે ઘટના, હવે અહીંયા નામ આપણે બદલી નાખવાનું ઘટના. ઘટના પીએફ કઈ ઘટના બનશે? કાંટાને સિક્કાને ઉછાળતા સિક્કાને ઉછાળતા કાંટો મળે છેદમાં કુલ પ્રયત્ન. સિક્કાને છાપે કાંટો કેટલી વાર મળે છે? 545. તો 545 છેદમાં 1000 એટલે 0.545. હવે આપણે આ બંને ઘટનાની અંદર જુઓ તો અત્યારે દશાંશ આપવાની અંદર ખ્યાલ આવી જાય કે નીચે 3 મીડા હોય એટલે એકમથી શરૂ કરી અને 3 પોઈન્ટ આપવાના આવે. દરેક વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે દશાંશ પદ્ધતિનો ઉપયોગ આપણે કરવાનો નહીં. દાખલા નંબર 2 બે સિક્કાઓ ઉછાળવામાં આવે છે. આપણને
275 વખત અને એક પણ વાર થાપ ન મળે 120 વખત બને છે. દરેક ઘટનાની સંભાવના શોધો. અહીંયા તો એક સાથે બે સિક્કા ઉછાળવા છે, બંને હાથની અંદર આપણે સિક્કા હોય તો આપણે ઉછાળી શકીએ. હવે અહીંયા ઘટનાને આપણે ફરી દીધું તો બે સિક્કાને એક વાર ઉછાળે તો આપણે ગુણાકાર નથી કરવાનો, પણ કુલ પ્રયત્ન આપણા 500 લેવાનો. અહીં જે શબ્દનો ઉપયોગ કરે એ શબ્દ ઉપર આપણે ચાલવાનું છે. કુલ પ્રયત્નો પહેલી ઘટના બે વાર છાપ મળે તો આપણે ઘટના પીઈ બે સિક્કાને સાથે ઉછાળતા બંને પર છાપ મળે છેદમાં કુલ પ્રયત્ન. બંને સિક્કા પર છાપ આપણને કેટલી વખત મળે? 105 છેદમાં 500. 105 અને 500 ને આપણે ભાગી 1 × 5 = 105. 5 × 100, 5 × 5 ઉડા દઈએ એટલે 1 × 100 એટલે 0.21. ઘટના પીએફ બે સિક્કાને સાથે ઉછાળતા બંને પર એક વાર છાપ મળે, બંને માંથી એક વાર છાપ મળે છેદમાં કુલ પ્રયત્ન. બંને પર કેટલા? 275 વખત છેદમાં 500. 275 ને આપણે કહીએ તો 25 × 7, જે ભાગ પાડવો પડે 5 નો ભાગ પડે, તો 5 ના ભાગ પાડીએ તો ફરી પાછા પાડવા પડશે. 25 ના ભાગ પાડીએ તો 25 × 20, 25 નીકળી જાય એટલે 11/20. 11/20 ભાગાકાર કરવાનો થાય અને આ રાખો તો પણ એ સાચું. હવે ઘટના પીજી આગળનો શબ્દ બે સિક્કાને ઉછાળતા બંને માંથી એક પણ વાર છાપ ન મળે છેદમાં કુલ પ્રયત્નો. હવે કેટલા છે આપણે? 120 કુલ 500. 1 મિનિટ ઉપયોગ. હવે આપણા આને અડધા કરી શકીએ 6/25, 6/25 થાઉન્સ. ઉદાહરણ 3 જો એક પાસો 1,000 હતો.
અથવા ઉચ્ચારવામાં આવે છે. પાસા પર એક બે ત્રણ ચાર પાંચ કે છ આવૃત્તિઓ કોષ્ટકમાં દર્શાવેલ છે. પરિણામ આવૃત્તિ એક બે ત્રણ ચાર પાંચ છ 179 150 157 149 175 190 દરેક પરિણામ આવવાની સંભાવના શોધો. જો આ ઘટનાને પીઈ નામ આપતા જઈએ, અલગ અલગ અર્થ અલગ અર્થ પર આપી શકાય. ધારો કે આઈ બરાબર 1 2 3 4 5 6 એટલે ઘટના ઈ આઈ 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 બરાબર 1 2 3 4 5 ઈ આઈ હોય તો પીઈ આઈ પહેલી ઘટના પર પાસા પર એક મળે, બરોબર, પાસા પર એક મળે પીઈ ઘટના ઈ આઈ કરેલ પ્રયત્ન છેદમાં કુલ પ્રયત્ન. દરેક વખતે સૂત્ર લખવાની જરૂર નથી, આપણે ઈ આઈ શબ્દ વાપરવો પડશે. હવે પહેલું પીઈ વન પાસા પર એક મળે, હવે પેલા પાસા પર એક મળે એની સંભાવના કેટલી છે? 179. કુલ પ્રયત્ન કેટલા છે? 1000. એટલે આપણા અહીંયા પોઈન્ટ છે 0.179. બંને રીતે
ત્યારે દરેક ઘટનાની પ્રાયોગિક સંભાવના પીઈ બરાબર પીઈ વન વત્તા પીઈ ટુ વત્તા પીઈ થ્રી વત્તા પીઈ ફોર વત્તા પીઈ ફાઈવ વત્તા પીઈ સિક્સ આનો સરવાળો આપણે કરીએ તો એક થઈ જાવ 0.179 વત્તા 0.150 વત્તા 0.157 વત્તા 0.149 વત્તા 0.175 વત્તા 0.190 બરાબર એક થઈ જાય. એટલે કોઈ પણ ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. નોંધ કરવાની કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય બધી ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય. અહીંયા આપણે હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 4, 5, 6 અને 7 ચાર ડાટા હોમવર્કમાં ગણવાના છે. કાલ પછી આપણે લઈએ તો 8, 9, 10 પછી બાકીનું હોમવર્ક આપણે પછી કરવાનું રહેશે.